महानगर पालिका स्थायी समिति की बैठक मड़ी थी, जेमा नवी कचेरी बनावानी ज्यां राज्य सरकार की मंजूरी बाद नव बिल्डिंग हशे। टीम तेमा 28 माळनी बिल्डिंग हशे। सरकारी अने अर्ध सरकारी खाताओनी ऑफिसो पण त्यां लई जवामां आवशे। सबजेल 23,000 चौरस मीटरनी मंजूरी वधाराना काममां सूरत शहेरने लाभ मळी शकशे। આજની સ્થાયી સમિતિની મિટિંગમાં સૌથી અગત્યની વાત કરીએ તો છેલ્લા 4-5 વર્ષથી સુરત મહાનગરપાલિકાની નવી બિલ્ડિંગ બનાવવા માટેની જે ચર્ચાઓ ચાલતી હતી એની આજે પૂર્ણવિરામ થાય છે અને એક ડિસિઝન લેવામાં આવે છે કે નવું બિલ્ડિંગ જે ટ્વીન બિલ્ડિંગ હશે 28 માળ હશે, 3-3.25 મીટરની માળ પ્રમાણેની હાઇટ હશે, એટલે એકદમ અદ્યતન બિલ્ડિંગો સુરત મહાનગરપાલિકાની ઓફિસ અને એની સાથે સરકારી અને અર્ધ સરકારી ખાતાઓની ઓફિસો પણ ત્યાં થશે, એટલે કે એક જ બિલ્ડિંગની અંદર સુરત શહેરના દરેક કાર્યો લોકોને સગવડતા રહે, નાગરિકો એક જ જગ્યાએ દરેક કાર્ય કરી શકે એને ધ્યાનમાં રાખીને સબજેલવાળી જગ્યા પર 22,000-23,000 ચોરસ મીટરની જગ્યા ઉપર બિલ્ડિંગ મંજૂર સૈદ્ધાંતિક મંજૂરી સામાન્ય સભાની મંજૂરીને ધ્યાનમાં રાખીને આજે આપવામાં આવી છે, જે વધારાના કામમાં લઈને અમે મંજૂર કર્યું છે, જેથી ઝડપથી એ કામ થઈ શકે અને સુરત શહેરને એક અદ્યતન સુરત મહાનગરપાલિકાની ઓફિસ મળે, જેથી લોકો એમાં વધુમાં વધુ ઉપયોગ કરી શકે અને તેમાં અર્ધ સરકારી અને સરકારી ઓફિસો પણ એમાં જ આવશે, જેનો લાભ પણ એ લોકોને મળી શકે। અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।